આજ દજણે આ હીરાસિરના કાપડમાં મને જૂના ચીરી પૂરવાનું કીધું, પણ આમાં તો ચોરી કેમ કરું, પણ હાલ કાપડ તો બહુ સારું છે, દાનત તો બગડેવું છે, તો હાલ આમાંથી દર્જન નો કબજો બનાવો. એ આજે કાપડ દેખીને દરજી દાનત બગડ્યા, આજે યાદારે અવડારે દરજી કાપડ વેતરે, આજે મારે બાર નરે દરજા તબો સીવા, યે મારો નાતીસા નામ ભૂકા આઈ બારે બાર ધુરે બાબુ લાલ સુટા રે શિવા, એ માધુના ધીર રે એ પુરા એ કરે પાર દોરે રામ તાર ગોળી લો સીવા, એ આહાજ દરાજી તૈયાર છે લાવો જો હું કહું છું ભર્યો અમારી દુકાન અમે દુબા જ હોય, બોલો આમાં છે ને થોડોક ચલાવવામાં ધ્યાન રાખે, કેમ હવે કે નક્કી થોડું હોય હું કેમ કાપડના ઘોડામાં કઈ હું હોય એટલે હું હોય મને ખબર હોય તો તમે થોડું તમે એમ કે ચલાવવામાં ધ્યાન રાખજો, એટલે ધ્યાન રાખવું પડે, જેની પાસે લાયસન્સ હોય એને જ આપજો, કોઈ જાવ અમાર લાયસન્સની જરૂર ન પડે તને હું ખબર પડે કેમ જરૂર પડે ન પડે લામા કોઈ ગેરંટી વોરંટી આવતી નથી, લાવો મારા પૈસા પૈસા બોલાવો તો આવજો, પૈસા જોતા હે ને તો અહીં બોલાવો ને તો આવજો, પાકું પાકું હાલ એ આજે પર દાન બોલાવે બંને ભાઈ આવ જોરે, આ
આવજો રાજો ને દરબાર પર દાન બોલાવે માતો સરિયા આવજો રે યાજ પીવો રે પીવો રે વીરમદેવ દૂત મારાથી મોટા છો, જો મોટા હોય ને તો નાનાથી ન ખેલવાય, માટે ભાઈ આજ ઘોડીલા તમે પેલા ખેલવો. જેવી તમારી ઈચ્છા. ઘોડીલે બેસે વીરમદેવ, ઘોડીલે બેસે વીરમદેવ, એક ઢરાણો જાણો પડી.
બોલાવાનું કારણ
વીરા પ્રધાન, આજ હું ને રામદેવ ઘોડીલા ખેલવતા હતા. રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે, તો તમે દરજીને બોલાવીને તપાસ કરો કે એને ઘોડાની અંદર શું કરામત કરી હતી. ભલે વીરા. આજે પરતન બોલાવે દરદિયા જોરે, પ્રિયા જોરા જોડી દરબાર, પરતન બોલાવે દરદિયા જોરે. દેન મારે ઘેર જાવું છે, એ નામ દેવું હોય તો દેને મારે ઘેર જાવું છે. ઘેર દર્જન મારે ધોકો બાબલો ઘડી કાઢે રોકો, એ નામ દેવું હોય તો દેન મારે ઘેર જાવું છે. ઇનામ તો તને દેવાનું જ છે અત્યારે, ઇનામ તો દેવાનું જ છે. ઘોડીલામાં શું કરામત કરી હતી? કયા ઘોડીલામાં? હમણાં બનાવ્યો તો ઈ, હમણાં તો કેટલાય બનાવ્યા છે. કેટલાય બનાવ્યા હતા? હમણાં હું લેવા આવ્યો તો ની, મારે તો આજ કામ છે ભાઈ, દરજીનું તો શું કામ. તારી પાસે એક જ ઘોડીલો હતો ને, ઘોડીલો કેતા બનાવવાના હતા? તું એમ કેતો મારે એક જ ઘોડીલો છે. ઘોડીલામાં શું કરામત કરી હતી? લા ભાઈ, મેં કાંઈ કર્યું નથી. કેમ કાંઈ નથી કરી? શું હું ઈ કેને રામાપીર આકાશ માર્ગે ઉડી ગયા? હું વાત કરશો વગર વિઝાએ, ટિકિટ વગર. લા મેળ પડી ગયો. કેમ મેળ પડી ગયો? અને 5000 રૂપિયા છે ફ્લાઇટમાં બેસવાના. તો રામાપીર હમણાં ઉડ્યા ધારા મારો કહેવાય ને તમારે? કોઈ લેવા કોણ જાય? આકાશ માર્ગે આવી ગયા, લેવા કોણ જાય? અરે ભાઈ, કેક બહાર ગયા, હમણાં ઉતરીને પાછા આવી જા ઘરે. ઉતરીને પાછા આવી જાય? આવી જાય ને કે વ્યા થોડા જાય. અત્યારે વહી ગયા, શું કરવાનું? મારવું નહી લાગે. ઘોડીલામાં શું કરામત કરી હતી? એલા બહુ કરી હોતે, હવે તમારા પ્રધાનને ત્રાસ છે ખરેખર. કેમ ત્રાસ? કહું છું એલા, કાંઈ નથી કર્યું. હવે હવે એટલું છે, અમે 2 કિલો ઓછું થઈ જાય. ન થાય એ ટેન્શન લેવા તમે, તારે કરતો હોય કે નહીં. મેં કાંઈ કર્યું નથી, તને વિશ્વાસ નહોતો. મને જેલમાં પૂર દે. તો જેલમાં જ પૂરવાનો છે. પૂરદે ને થોડા બી છે કાંઈ. ભાઈ જેલમાં પૂર દે તો હાલ. રામાપીના ઘોડીલામાં ચોરી કરીને શંકર જેલ ભોગવવી પડી. હવે મને કોણ છોડાવે? હાલ બાર બીના ધણીને સમરૂ, કદાચ મારી વારે આવે. આજે દરજી પુરાણો સંકટ જેલ મારે આવે, ઈ
ये मारी वार आवो रामदेव पीर दरादी ए पुरानो सांकाड़ दे लो मारे अरे हाथ दे भैया मैं हिम्मत राम दे भाई तारी वारी जरूर आवी ये आते काकाना कुटुंबा रामदेव कोया रे नती अरे रे रे तारो सासो धने तो रामदेव से भाई भैया मैं हिम्मत रात्री से ये हवे मान छोड़ा बनारु आया को માતા રે પિતા રે મારા કાઠી જાવાડ માં એ હવે માન છોડાવ તો
જગત, આજ તમારે સંકટ જેલ પુનાવાનું કારણ શું હતું ભાઈ? અરે દરજી ભગત, મારા પ્રધાન વીરા કોઈ પણ ભૂલ વગર કોઈને જેલમાં પૂરતા નથી, માટે જે હોય ને સચ્ચે બોલી જાઓ. મેં કાંઈ કર્યું નથી, ખાલી ચોરી કરી હતી નાની અમથી. અરે દરજી ભગત, તમે હેમાં ચોરી કરી હતી? એમાં હું છે, હીરા શેરનું કાપડ આવ્યું બરાબર, હીરા શેરનું કેટલું જોરદાર. અરે દરજી ભગત, રાજના કાપડ હંમેશા કિંમતી જ હોય છે. એ એમ કહેતો હતો કે ઘોડો સીવવાનો છે, તે કઈ બધું કાપડમાં વાપરી ન કાય એટલું મોંઘું. એટલે મેં શું કર્યું, કાપડ ઘોડાને ખોળવે ને એ ઈરસીના કાપડ થી અંદર જૂના ચીર પૂર દીધા. અરે દરજી ભગત, આ રાજ તરફથી જે તમને કાપડ ઘોડીલા બનાવવા આપ્યું હતું ને, એમાં તમારે ચોરી શા માટે કરવી પડે? આ એટલી મોંઘવારીમાં કરવી જ પડે ને, 107 રૂપિયા પેટ્રોલ આટા મારે છે. અત્યારે અંદર આવી ગયું, કાંઈ આવ્યું નથી, ખાલી કહેવાની વાતો છે, આવે તો હાશું. પણ દરજી ભગત, મને બાપા એ 15 વધારીને હાથ ઘટાડે છે. એ તો વાત બરોબર છે, આમાં પગારે 35 ના 50 છે ને, કાંઈ કરું નથી, બધું એનું જ છે. અરે દરજી ભગત, મને એ તો કયો કે તમારા ઘરમાં એવી હું મુસીબત આવી કે તમારે કાપડ ની અંદર ચોરી કરવી પડે? અરે બાપા, હું વાત કરવામાં મને તમારે જે કેવી કરો, ઘરમાં 12 જણા ખાવા વાળા છે. અરે દરજી ભગત, એક ગરીબ માણા કમાવું છું, કેટલું થાય આમાં? તમારી વાત કેવી સત્ય હશે કદાચ, પણ મને તો તમારી ઘર ની અંદર 12 જણા દેખાતા નથી. લે, તમને 12 જણા ન દેખાતા? નો દેખાણા, તમને ગણાવું? ગણાઈ બતાવો. તો સાંભળો, આજે ટેબલ ને ખુરચી ને સંચો ત્રણા જણા રે, આજે સોયા રે દોરો ને બાટન છયા જણા રે. એ આજે ગાજરે નાથ ને નખલો ડાબા ગણા રે, આવા ગરજી ગર જણા બાબલો બારા જણા રે. એ બારા નું પૂરું કેમ કરે તમારે પૂરું કરવાનું રહેશે. કરીએ ભૂલ હવે પાર નાયા કરો લાવે ભૂલ યાટલો એગનો રે રામદેવ પાપ કર દેવલા હવે પછી નાયા કરતા ભૂલ યાટલો ઓનો રે તમારો પાપ રે કરો એરાતે ચોરી રે કરવાની મમતા ખેલી રે દે સુવા સોરી ન કરું. આજ તમે જે ભૂલ કરી હતી તમને પશ્ચાતાપ થયું છે, માટે તમારા હરેક ગુનાઓ તમને માફ કરું છું. પણ દરજી ભગત, ભવિષ્યની અંદર ક્યારે પણ લાલ કે લીલું કાપડ સોરતા નહીં. કોઈ દિન ન સોરું બાપા. પણ બે પ્રશ્ન હતા, બોલો ને. તમે શું કીધું કે 9 નું પૂરું તમે કરશો? હા દરજી ભગત, 3 નું પૂરું એ તમારે કરવાનું. તો હું એમ કહું છું, 3-8 હું બાકી રાખું, 12-12 નો હિસાબ. અરે દરજી ભગત, 12-12 નો હિસાબ તમે રાખો, એમ નો આલે ને.
તો માર તમારા જેવા કેટલા પગત હોય? ખોટો ત્રણ. અરે દરજી પગત, સમય પ્રમાણે જો હું બધાનું પૂરું કરવા જાઉં ને તો આજનો માનવી આળસો થઈ જાય. માટે દરજી ભગત, નવ નો પૂરું આ રામદેવ કરશે. દરજી દરજન બાબલો, તન્નો તમારે પૂરું કરવાનું. ના ના, તમે દુઓ છે હિસાબ ભેગ અલગ નો રહે, ભેગ હોય હિસાબ થઈ. બધું મારે થોડું કરવાનું હોય. બીજો એક પ્રશ્ન એ હતો, તમે હું કીધું લાલ ને લીલું કાપડ નહીં સોરવાનું. નહીં સોરવાનું, તો આપણને ગુલાબી તોમાં કઈ વાંધો જ નથી ને. તો એમાં હું સોડાવા નહીં આવું. પણ સોરવાની તો છૂટ ને. સોરવાની છૂટ છે, પણ સોડાવવાનું નહીં આવું. હા એમ બાપાએ કીધું લાલ લીલું નહીં છોડવાનું, બાકી ગમે એ ચોરી કરવાની. અરે દરજી ભગત, લાલ ને લીલું તો હિંદવાનું નિશાન છે, એટલા માટે મેં તમને સાધવાન કર્યા કે લાલ કે લીલું કાપડ તમારે નહીં સોરવાનું. પણ બીજા તો છોરવાની વાહ હું વાંધો એમ. પણ સોરજો, પણ હું નહીં આવું છોડાવવા. એમ થોડું હાલ એમ જ આવે ને બાપા, હું છે ને એક એક કાપડ નહીં છોડું. તો વાંધો નહીં, બરાબર. નવે નવ તમે. અરે દરજી ભગત, જો તમે રામદેવ ના વચન ઉપર ધ્યાન દેશો ને તો આજ નહીં કળયુગ ની અંદર તમારા દરજી સમાજ માં ક્યારે હું ખોટ નહીં પડવા દઉં એવું રામદેવ તમને સચ્ચે વચન આપે છે. બોલો રામા પીરની જય.